हाल पाणी बचाव अभियान चाली रह्युं छे त्यारे पूणा विस्तारमां पीवाना पाणीनी पाइपलाइन फाटी जता मुख्य मार्ग पर ज पीवानुं लाखो लीटर पाणी फरी वळ्युं हतुं। एक तरफ सूरत महानगरपालिका પોતાની પ્રી મોનસૂન કામગીરીની ફાંકા ફોજદારી કરી રહ્યું છે તો આખરે બીજી તરફ શહેરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આખરે પહેલા વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે। આ ઉપરાંત કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં પીવાના પાણીથી માંડીને પ્રાથમિક સુવિધાઓ પણ નથી। જેવા વિસ્તારોમાં આજે પ્રી મોનસૂન કામગીરીની પોલ ઉઘાડી પડી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો શહેરનો ઉધના વિસ્તાર, લિંબાયત, પૂણા, પાંડેસરા આ તમામ વિસ્તારોમાં એસએમસીની પ્રી મોનસૂનની કામગીરી સદંતર નિષ્ફળ રહી હોય તે સાબિત થઈ ગયું છે। આજની જ વાત કરીએ તો શહેરના પૂણા ગામ વિસ્તારમાં ભૈયાનગર તરફ જતા રસ્તા પર પીવાના પાણીની લાઇન તૂટી જવા પામી હતી, જેના કારણે લાખો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું। એક તરફ પૂણા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે રોજ વલખા મારવા પડે છે। માત્ર એકલ દોકલ ટેન્કરના સહારે લોકોએ પીવાના પાણી માટે લાઇનો લગાવવી પડે છે, તો બીજી તરફ આજે ભર સવારના સમયમાં અચાનક જ પાઇપલાઇન તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું। જો કે આ જોઈને સ્થાનિકોમાં પણ એસએમસી તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો કે જ્યારે લોકોને પીવાના પાણી માટે માંગ કરવામાં આવે છે તો એસએમસીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને આખરે તેમને તગેડી મૂકવામાં આવે છે અને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી। તો બીજી તરફ આખરે પીવાના પાણી જેવું શુદ્ધ પાણી જ્યારે પીવાની પાઇપલાઇન તૂટી જાય તો ખરેખર તેની પાછળ જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભલે વાતો કરતા હોય પરંતુ આ કામગીરી તેની સાબિત કરી બતાવે છે કે કામગીરી માત્ર નામ પૂરતી થતી હોય છે, કામગીરી માત્ર કાગળો પર બતાવવા માટે થતી હોય છે। વાત કરીએ પૂણા ગામ ભૈયાનગર પછી સરદાર માર્કેટ પાસે જવાના રસ્તા પર તો ઇન્ટરસિટી પાસે આવેલ ખાડીના બ્રિજ પર પણ અચાનક પીવાના પાણીની પાઇપ તૂટી જવાના કારણે પાણીનો મોટો ફોર્સ જોવા મળ્યો હતો। આ પાણીનો ફોર્સ એટલો સખત જોવા મળ્યો હતો કે લગભગ 4-5 ફૂટ સુધી આ પાણીનો ઉછાળો હવામાં જોવા મળ્યો હતો અને આખરે સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકાની આ લાલિયાવાડીને રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ છે સુરેશભાઈ સુહાગિયા। આપણે જે અત્યારે ઊભા છીએ તે પૂણા ગામ વિસ્તારનો કાળાપુલ વિસ્તાર છે, જે મેઇન રોડ આવેલો છે BRTSથી પૂણા ગામ બસ સ્ટેન્ડ જવા તરફ। જે તમે આ પાછળના દ્રશ્યમાં જે પાણી જોઈ રહ્યા છો, જે કોઈ વરસાદી પાણી નથી, જે અહીંથી નીકળતી કોર્પોરેશનની પાણીની લાઇનનું તૂટમાં ભંગાણ પડવાથી જે ભરાયેલું પાણી છે તેની ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે જ્યાં કોર્પોરેશન મોટી મોટી બૂમરાણો ફેંકે છે વિકાસના કામોની, તેનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે જે બપોરનું પાણી વહી રહ્યું હતું તે અત્યાર સુધી રિપેર કરવામાં નહીં આવેલું અને આ જેના હિસાબે રોડ ઉપર પાણી ભરાયેલું છે, જે એક બાજુ પીવાના પાણીની તંગી હોય એ લોકો પીવાનું પાણી પૂરું પાડી નથી શકતા તેની સામે એટલું લાખો લીટર પાણી વહી જવા પામ્યું છે અને બીજી તરફ જે વિકાસના કામોની તે લોકો જે મોટી મોટી વાતો કરે છે તેની પણ તે કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે કે આ પ્રી મોનસૂન કામગીરીમાં જો એક કોર્પોરેશનની લાઇન તૂટતા એટલું પાણી ભરાય છે તો આવનારા દિવસોમાં જો વરસાદ પડશે તો તે અહીંયા કેટલું પાણી ભરાશે તે જોવું રહ્યું। જે આજરોજ જે તમે જોઈ રહ્યા છો અહીંયા અમારી પાછળ જે પાણી ભરાયેલું છે તે તમે જુઓ, એક બાજુ કોર્પોરેશન દ્વારા વિકાસના કામોની મોટી મોટી બૂમરાણો ફૂંકવામાં આવે છે અને વિકાસ દેખાડવામાં આવે છે, જે તમે જોઈ શકો છો કે ચોમાસું શરૂ થતાં જ તેની જે પ્રી મોનસૂન કામગીરી છે તેની પોલ ખુલી જવા પામી છે કે જે અહીંયા રોડ ઉપર પાણી ભરાણું છે, જે આ રોડ તમે જોઈ રહ્યા તેની ઉપર રોજે હજારો લોકોની અવર જવર થઈ રહી છે અને તે અહીંયા ને બીજી બાજુ જોવા જઈએ તો પૂણાની અંદર એક બાજુ પીવાના પાણીની ખૂબ તંગી હોય અને આ પાણીની પાઇપલાઇન તૂટેલી છે તેનું આ પાણી ભરાણેલું છે, જેના હિસાબે અત્યારે લાખો લીટર પાણી એમનેમ ગટરની અંદર વહી જવા પામ્યું છે। ઉલ્લેખનીય છે કે શહેરના પૂણા ગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે આ રીતે પાણીની ગંદકી થવાને કારણે પાણીનો ભરાવો પણ થવા પામ્યો છે, જેના કારણે આખરે આ રોગચાળો વકરે તેવી શક્યતા દેખાઈ રહી છે। જો કે આગામી સમયમાં અહીં રોગચાળો વધુ ફાટી નીકળે તો આખરે તેની પાછળ જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા કે સ્થાનિક લોકો? બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।